ટકાના આધારે પછી ભલે વિદ્યાર્થીઓની સંખ્યા સમાન ના હોય, ઓછી હોય ક્યાં તો વધારે હશે, તો પણ મધ્યકનો ઉપયોગ ત્યાં ગણતરી માટે ઉપયોગી થઈ શકે. અને ગમે એટલી મોટી માહિતી હશે, ખૂબ જ વિશાળ માહિતી હશે, છતાં પણ મધ્યકના માત્ર એક માપથી આપણે એની સરખામણી સમષ્ટિના બીજા માપ સાથે કરી શકીએ. બધા જ અવલોકનનો ઉપયોગ કરવો હોય અને જ્યારે આપણે માપ જાણવો હોય તો આપણે મધ્યકનો ઉપયોગ અચૂક કરવો પડે છે. બે કે તેથી વધારે જૂથો હોય તો તેમની સરખામણી કરવા માટે પણ આપણે મધ્યકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે મધ્યકની મર્યાદાઓ જોઈએ. જેમ જે કંઈ વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણે લઈએ એના જેટલા ફાયદા હોઈ શકે છે એની સામે એની ગેરફાયદા તો ના કહી શકાય, પણ મર્યાદાઓ છે કે આટલી મર્યાદામાં આપણે રહીએ તો આ વસ્તુને સારી રીતે કરી શકીએ. તો આપણે એ મર્યાદાઓને ધ્યાનમાં લેવી જોઈએ. હવે સૌ પ્રથમ પહેલી મર્યાદા છે કે કેટલીક વાર મધ્યકની કિંમત અવ્યવહારુ બને છે. જેમ કે કોઈક બાળકોની સંખ્યા લઈ અને મધ્યક આપણને મળે છે 67.45, તો 67.45 એ બાળકોનો મધ્યક ના જ હોઈ શકે. કોઈક વ્યક્તિ લઈ લો અને વ્યક્તિને આપણે કહેવામાં આવે કે તમારે એક હાથ છે, ડાબો હાથ લો અને એને 0°C તાપમાને મૂકો અને બીજો હાથ લો એને 80°C તાપમાને મૂકો. હવે 0° અને 80° તાપમાને જો આપણે હાથ રાખીએ અને હવે એની સરાસરી કરીએ તો 0 + 80 = 2 જવાબ મળે છે. તો એનો જવાબ મળશે આપણને 40. તો 40 એ શરીરની જે કંઈ પણ ઉષ્મા છે એ જીવન જીવવા માટે સારું અને વ્યવહારુ તાપમાન છે. પરંતુ હવે અહીં આ વસ્તુ શક્ય નથી, કારણ કે શરીર એક વસ્તુ અલગ છે કે જ્યાં એનો મધ્યકનો ઉપયોગ લાગુ પાડી ના શકાય. એટલે કેટલાક આવા સંજોગોમાં મધ્યકનો ઉપયોગ ખૂબ જ અવ્યવહારુ બની જાય છે. એટલે જ્યારે પણ મધ્યકનો ઉપયોગ કરવો હોય તો વિચારીને કયા ચલ માટે, કઈ ઉત્કલ્પના માટે, કયા વેરિયેબલ માટે આપણે એને લાગુ પાડીએ છીએ એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અંતિમ પ્રાપ્તાંકોની અસર મધ્યક પર જોવા મળે છે. બધા જ પ્રાપ્તાંકો આપેલા ન હોય ત્યારે મધ્યકની ગણતરી થઈ શકતી નથી. હવે આપણે એક ઉદાહરણ સમજવા માટે પ્રયત્ન કરીએ. કોઈ એક ગામ લઈએ, એ ગામના ધારો કે કોઈ 10 વ્યક્તિઓ છે, એ 10 વ્યક્તિમાંથી 4 વ્યક્તિઓ એવા હોય કે જે ઉદ્યોગપતિ હોય અને બાકીના જે વ્યક્તિઓ છે એ ખૂબ જ ગરીબ છે. તો એમની આવક ગણીએ તો એ કદાચ કરોડોમાં હોય અને બાકીના જે વ્યક્તિઓ છે એમની આવક આપણે ગણીએ તો એ કદાચ હજારોમાં હોય. અને આપણે એની જો સરાસરી કાઢીએ તો એ કદાચ લાખોમાં આવશે. અને આપણે એમ કહીશું કે સરાસરી આવક જે છે એ આપણી જે કંઈ ગામ છે એની ચોક્કસ વસ્તુ મળે છે. તો અહીં પણ જે વસ્તુ મળે છે અથવા તો જે મૂલ્ય મળે છે એ પણ ખૂબ જ અવ્યવહારુ છે. એટલે કે છેડા પરના જે પ્રાપ્તાંકો હશે એની અસર સીધી મધ્યક પર જોવા મળે છે. ઉપરાંત કેટલીક વાર ધારો કે 10 પ્રાપ્તાંકો આપણને મળે છે ને એની મદદથી આપણે મધ્યક શોધવાના હોય, પરંતુ આપણી પાસેથી એમાંથી કોઈ એક પણ માહિતી અથવા ડેટા અવેલેબલ ના હોય, પ્રાપ્ત ના હોય અથવા તો ગણતરીમાં ધ્યાનમાં ના લેવા હોય તો એની સીધી અસર મધ્યક પર થતી હોય છે અને મધ્યકનું જે કંઈ પણ માપ મળે છે એ અવિશ્વસનીય ગણી શકાય. મધ્યકની ગણતરી આલેખ દ્વારા થઈ શકતી નથી. એટલે આપણે જ્યારે પણ કોઈક સ્તંભ આલેખ દોરીએ અથવા વક્રરેખાનો આલેખ દોરીએ અને આપણે મધ્યક શોધવા માટેનો પ્રયત્ન કરીએ તો એ જે સ્થિતિ હશે એ ખૂબ જ અયોગ્ય કહેવાય. તો આલેખની મદદથી પણ આપણે મધ્યક શોધી શકતા નથી, એની એક મર્યાદા છે. ઉપરાંત કેટલીક વાર મધ્યકની કિંમત ગેરમાર્ગે દોરે છે, જેના કારણે પણ ઘણા બધા વિચિત્ર પ્રકારની ઘટનાઓ થાય છે અને વ્યક્તિઓ જે છે એ ગૂંચવાડામાં પડી જતા હોય છે. હવે આપણે બીજું માપ ભણીશું, મધ્યસ્થ, કે જેને અંગ્રેજીમાં મીડિયન તરીકે ઓળખવામાં આવે છે. મીડિયન શ્રેણીના પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં આવેલા પ્રાપ્તાંકને શ્રેણીના પ્રાપ્તાંકનો મધ્યસ્થ કહેવામાં આવે છે. હવે આપણી પાસે ધારો કે કુલ 5 પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય છે, તો આ 5 પ્રાપ્તાંકોને આપણે એક ચોક્કસ રીતે ગોઠવવા પડે છે. એટલે ક્યાં તો આપણે જે પ્રાપ્તાંકો છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે, ક્યાં તો એને ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. એટલે આપણે કોઈ એક સંખ્યારેખાની સંકલ્પના કરીએ તો આ એક સંખ્યારેખા છે. તો સંખ્યારેખા પર ધારો કે
જે કંઈ પણ પ્રાપ્તાંકો પ્રાપ્ત થાય છે તે પ્રાપ્તાંકો 1, 2, 3, 4, 5, 6 એમ ચડતા ક્રમમાં અથવા તો અહીંથી 1, 2, 3, 4, 5 એમ ઉતરતા ક્રમમાં આપણે દર્શાવવાના હોય છે ને એના કારણે આ ધારો કોઈ એક છેડો હશે ને એની વચ્ચેની જે કિંમત પ્રાપ્ત થશે તો એ મધ્યક છે મધ્યસ્થ છે એનો આપણે અહીં વ્યવહારમાં ઉપયોગ જોઈએ ને વ્યાખ્યા પણ એ જ કહે છે મધ્યસ્થનો અર્થ પ્રમાણે પ્રથમ પ્રાપ્તાંકથી અંતિમ પ્રાપ્તાંક હવે આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ અને n+1/2 એટલે ધારો કે પ્રાપ્તાંકો આપણે પ્રાપ્ત થયા હોય એને આપણે n+1/2 અથવા n/2ની ગણતરી વડે શોધી શકીએ છીએ હવે એમાં એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય તો એના આધારે પણ અલગ અલગ રીતે આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ હવે બેકી સંખ્યા માટે ધારો કે n હોય ને n બરાબર આપણે શોધવો હોય કે મધ્યસ્થ શું હશે તો બેકી સંખ્યા માટે મધ્યસ્થ શોધવો હોય તો m=n+1/2 મી સંખ્યા એટલે બેકી સંખ્યા હશે તો આપણે n+1/2 વડે શોધીશું એટલે કે 6 હશે તો 6+1 અહીં એકી સંખ્યા માટે આપણે હશે તો એકી સંખ્યા માટે n+1/2 મી સંખ્યા મળશે એટલે અહીં આપણે ઉદાહરણમાં 5 લેવામાં આવ્યા છે તો 5+1=6/2=3 મળે છે તો અહીં 3 એ 1 થી 5ની વચ્ચે આવતો મધ્યસ્થ છે એટલે કે આપણે કુલ 5 સંખ્યાઓ લીધી છે એમાં મધ્યમાં સ્થિત જે સંખ્યા છે એ 3 છે અહીં બેકી સંખ્યા માટે n=n+1/2મી સંખ્યા અને ત્યારબાદ મળતી સંખ્યા એટલે કે એના આગળની સંખ્યા અને તેના પાછળની સંખ્યાનો આપણે સરાસરી કાઢીએ એટલે કે એને 2 વડે ભાગીએ તો જે કંઈ પણ મૂલ્ય મળે છે તો એને પણ આપણે મધ્યસ્થ વડે ઓળખીએ છીએ દાખલા તરીકે 1, 2, 3, 4 એમ કુલ 4 સંખ્યાઓ લેવામાં આવી છે તો m=n+1/2 તો સંખ્યા 5/2 અહીં આપણે દાખલા તરીકે ઉદાહરણમાં 1, 5 ઉમેરવાનો રહેશે તો 5/2=2.5 મળે છે તો 2.5 મળે છે એટલે કે એના આગળની સંખ્યા 2 થાય અને એના પાછળની સંખ્યા 3 થાય તો 2+3/2 કરીશું તો આપણને 5/2 જવાબ મળશે એટલે કે 2.5 જવાબ મળશે મધ્યસ્થનો અર્થ અગાઉ આપણે જે રીતના કહી ગયા એ પ્રમાણે કે પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં આપણે જ્યારે ગોઠવ્યા છે ત્યારે એક્ઝેક્ટલી ખૂબ જ વચ્ચેનું જે માપ પ્રાપ્ત થાય છે એને આપણે મધ્યસ્થ વડે ઓળખીએ છીએ એટલે મધ્યસ્થ જે છે એ શ્રેણીને 2 ભાગમાં વિભાજિત કરે છે મધ્યસ્થની બંને બાજુએ પ્રાપ્તાંકોની સંખ્યા સરખી હોય છે અને એટલે જ કહેવાય છે કે મીડિયન ઇઝ કોલ્ડ અ પોઝિશનલ એવરેજ પ્રોફેસર સિક્રેટ્સના મત પ્રમાણે મીડિયન ઓફ અ સિરીઝ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ આઇટમ એક્ચ્યુઅલ ઓર એસ્ટિમેટ વેન અ સિરીઝ અરેન્જ ઇન ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ વિચ ડિવાઇડ ધ ડિસ્ટ્રીબ્યુશન ઇન ટુ 2 પાર્ટ્સ ઇન શોર્ટ વી કેન સે દેટ કે મધ્યસ્થ જે છે એ રીતના પોતાની કિંમત પ્રાપ્ત કરતી હોય છે કે જે શ્રેણીને 2 ભાગમાં વહેંચી દે છે અને એ બંને ભાગો સમાન હોય છે એલઆર કોનરના મત પ્રમાણે એવું કહેવાય છે કે ધેટ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ વિચ ડિવાઇડ ધ ગ્રુપ ઇન્ટુ 2 ઇક્વલ પાર્ટ્સ કમ્પ્રાઇઝિંગ ધ ઓલ વેલ્યુઝ ગ્રેટર એન્ડ ધ અધર ઓલ વેલ્યુઝ લેસ ધેન મીડિયન એટલે કે હવે આપણે એનું જો માપ લઈશું તો ધે આર લેસ ધેન મીડિયન મળશે વર્ગીકૃત માહિતી પરથી મધ્યસ્થની ગણતરી કરવી હોય તો કઈ રીતના કરી શકીએ એ આપણે જાણીએ તો પ્રથમ 50% આવૃત્તિઓ શોધો એટલે કે n/2 શોધો હવે નીચેની ઓછા પ્રાપ્તાંકથી વધુ પ્રાપ્તાંક તરફ આવૃત્તિઓ જે વર્ગમાં આવે તે વર્ગની સામે મધ્યસ્થ એટલે કે mtn લખો જેને મધ્યસ્થ વર્ગ fm તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મધ્યસ્થ વર્ગની નીચલી હદ L નક્કી કરો જે વર્ગમાં મધ્યસ્થ આવેલ હોય તેની નીચલી હદ સુધીમાં આવતી આવૃત્તિઓ C શોધો મીડિયનનું સૂત્ર છે m=l+
एन डिवाइडेड बाय टू माइनस सी अपॉन एफ एम इंटू आई, ज्या कैपिटल एन बराबर कुल आवृत्ति, आई बराबर वर्ग लंबाई, एफ एम बराबर मध्यस्थना वर्गनी आवृत्तिओ, सी बराबर निचली हदनी आवृत्तिओ अने एल बराबर मध्यस्थना वर्गनी निचली हद। हवे आपणे ज्यारे अगाउ उदाहरण एटले के दाखलो जोईशुं तो दाखलामां आ किंमतो क्यां आवेली होय छे अने केवी रीतना बनती होय छे अने पोतानुं स्थान लेती होय छे ए आपणे जोईशुं। अहीं उदाहरण आपवामां आव्युं छे मध्य शोधवा माटे, 90-99 80-89 3, 70-79 5, 60-69 8 આવૃત્તિઓ, 50-59 10 આવૃત્તિઓ, 40-49 6 આવૃત્તિઓ, 30-39 4 આવૃત્તિઓ, 20-29 1 આવૃત્તિઓ, 10-19 1 આવૃત્તિઓ, એટલે કે અહીં એન બરાબર આપણને 40 મળે છે। અગાઉ આપણને જે પ્રમાણે સ્ટેપ્સમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે 50% આવૃત્તિઓ એન બાય ટુ શોધો। અહીં એન બાય ટુ બરાબર 40 2 = 20 આવે છે। હવે નીચે એટલે કે ઓછા પ્રાપ્તાંકથી વધુ પ્રાપ્તાંક તરફ આપણને 20 આવૃત્તિઓ મળે છે, એની સામે આપણે મીડિયન લખ્યા અને જે વર્ગ મળે છે એ મધ્યસ્થ વર્ગ 50-59 મધ્યસ્થ વર્ગ છે। અહીં હવે ઉદાહરણમાં આપણે સમજી શકીએ કે 50-59 જે ડાર્ક કરવામાં આવ્યો છે એ મધ્યસ્થ વર્ગ છે, એની બિલકુલ સામે જે બોલ્ડ કરીને દર્શાવવામાં આવ્યું છે 10 એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિઓ એફ એમ છે। 50-59 ઘટતા ક્રમમાં એટલે કે 40-49 નીચે મધ્યસ્થ વર્ગની નીચલી હદ છે તો એને આપણે એલ વડે ઓળખીએ છીએ। હવે અહીં આપણે ધ્યાને રાખવાનું છે કે 39 એટલે કે 49 50 અને ભાગ્યા 2 કરીશું તો આપણને 49.5 મળે છે જે એલ દર્શાવે છે। હવે મધ્યસ્થ વર્ગની નીચલી હદ નક્કી કરો, દાખલા તરીકે 49.5 એ મધ્યસ્થ વર્ગની નીચલી હદ છે। હવે આપણે સી શોધવાનો છે તો આપણને 40-49 થી 10-19 વચ્ચે જે કંઈ પણ પ્રાપ્તાંકો આવૃત્તિઓ પ્રાપ્ત થઈ છે એની સરવાળો કરીએ તો 6 + 4 + 1 + 1 કરીશું તો આપણને જવાબ 12 મળે છે જે સી દર્શાવે છે। હવે તમામ ગણતરીઓ આપણે કરી લીધી છે તો એ પ્રમાણે આપણને એન બરાબર 40 મળે છે, એન બાય ટુ કરતાં 20 મળે છે, આઈ બરાબર વર્ગ લંબાઈ 10 છે, એફ એમ એ 10 છે, સી બરાબર 12 મળે છે અને એલ બરાબર 49.5 મળે છે। હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો સૂત્રમાં કિંમત મૂકતા 49.5 + 40/2 = 12 / 10 × 10 તો અહીં 10 અને 10 ઉડી જશે એટલે 40/2 એટલે કે 20 - 12 કરીશું તો જવાબ આપણને 8 મળશે, એટલે 49.5 + 8 કરતા જવાબ આપણને 57.5 મળે છે। તો આ જે જવાબ છે એ મધ્યસ્થનો જવાબ છે કે જેના કારણે આપણે અવર્ગીકૃત માહિતી માટે અલગ રીતે અને વર્ગીકૃત માહિતી પરથી આપણે શોધવું હોય તો આ સૂત્રથી આપણે મધ્યસ્થ શોધી શકીએ છીએ। હવે મધ્યસ્થના ઉપયોગ જોઈએ, મધ્યસ્થનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે। કયો પ્રાપ્તાંક આપેલી શ્રેણીને 2 સમાન ભાગમાં વહેંચે છે તે જાણવું હોય તો આપણે મધ્યસ્થનો ઉપયોગ કરવો પડે છે। શ્રેણીનું મધ્યબિંદુ મધ્યસ્થથી શોધી શકાય છે મધ્યસ્થના ઉપયોગ। છડાના પ્રાપ્તાંકો ખુલ્લા હોય ત્યારે સરાસરીની ગણતરી કરવી શક્ય નથી, જ્યારે છડાના પ્રાપ્તાંકો સરાસરી પર વધુ અસર કરતા હોય ત્યારે મધ્યસ્થ ઉપયોગી બને છે અને મધ્યસ્થ વધુ વિશ્વસનીય ગણાય છે। જ્યારે સામાન્ય ચોકસાઈની જરૂર હોય અને મધ્યવર્તી સ્થિતિનું માપ શોધવાનું હોય ત્યારે મધ્યસ્થ ઉપયોગી છે, ગુણાત્મક માહિતી માટે પણ વધુ ઉપયોગી માહિતી છે। પ્રાપ્તાંકોના વર્ગ અનિશ્ચિત હોય ત્યારે તેમજ દરેક પ્રાપ્તાંકના મૂલ્યની અસર મધ્યસ્થ પર થતી નથી, આલેખની મદદથી પણ સહેલાઈથી મધ્યસ્થ ગણી શકાય છે, કેટલીક વખત અવલોકન પરથી પણ
मध्यस्थ शोधी शकाय छे। मध्यस्थनी मर्यादाओ, मध्यस्थनी मर्यादाओ आ रीतनी छे। मध्यस्थनी गणतरी में प्राप्तांकोने चढ़ता क्रम में गोठवा पड़े छे। प्राप्तांकोनी संख्या वधु होय त्यारे चढ़ता क्रम में गोठवानी प्रक्रिया कंटाळाजनक बने छे। एटले हवे धारो के कुल 5000 जेटली संख्याओ होय तो ये बधी संख्याओने आपणे एक पछी एक लखीने क्रमशः करवी पड़े अने क्रमशः लखता लखता खूब ज समयनो व्यय थाय छे अने एना कारणे जे कंई परिस्थिति उद्भवे छे तो ये परिस्थिति कंटाळाजनक बनी जती होय छे। एटले मध्यस्थ ज्यारे शोधवो होय तो ये तमाम वस्तुओ छे ये तमाम प्राप्तांकों छे एने क्रमशः चढ़ता क्रम में कि उतरता क्रम में आपणे ज्यारे पण लखीशुं अथवा तो गोठवीशुं तो ये वधारे समय मांगी ले छे अने एक मध्यस्थनी मर्यादा छे। मध्यस्थनी गणतरी में बधा ज प्राप्तांकोनो उपयोग थतो नथी तेथी ते विश्वसनीय माप गणातुं नथी। हवे अहीं आपणे एक उदाहरण समझवा माटे प्रयत्न करीए के कोईक ए रीतनी संख्याओ प्राप्त थाय छे के जेमां सौथी वधु किंमतो धरावता होय एमनी संख्या वधु होय ने सौथी ओछी संख्या धरावता होय एनी किंमतो वधु होय ने आपणे ज्यारे आ रीतनी सरखामणी करीशुं तो जे कंई पण मूल्यो आપણને प्राप्त થશે તે મૂલ્યો એ પ્રાપ્તાંકોનો ઉપયોગ જ્યારે પણ આપણે કરીશું તો એ બધાની ગણતરી ધ્યાનમાં આવતી નથી। એટલે ધારો કે નીચલી વર્ગના નીચલી હદના જે કંઈ પણ આવૃત્તિઓ છે તો એ મૂલ્ય જે છે એની કિંમત મધ્યક જેટલી સ્થિર ગણાતી નથી અથવા એનો ઉપયોગ જ લેવા ઉપયોગમાં જ લેવામાં આવતી નથી। એટલે એક શ્રેણી લઈશું અને માત્ર એનું મધ્યસ્થ વચ્ચે જે કિંમત આવે છે એને જ આપણે ગણતરીમાં લઈએ છીએ। એના કારણે પણ મધ્યસ્થની જે ગણતરી છે એ અવ્યવહારુ બની જતી હોય છે। સતત આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થની કિંમત અમુક ધારણા નીચે લેવાય છે તેથી મધ્યવર્તી સ્થિતિનું માપ ચોક્કસ ગણાતું નથી। સતત આવૃત્તિ વિતરણમાં આપણે જ્યારે વર્ગ લંબાઈ લઈએ છીએ તો એની સામેની આવૃત્તિ લઈએ છીએ। અહીંના ઉદાહરણમાં આપણે જે રીતના 10 નક્કી કર્યું અને 10 નીચે 49.5 આપણે એલ નક્કી કર્યું અને એના નીચે જે આવૃત્તિઓ આવી છે એની ગણતરી કરી એટલે કે જે હદ છે ઉપલી હદ અને એના નીચેની જે આવૃત્તિઓ છે એની આપણે ગણતરી કરીએ છીએ તો એ બંનેમાં તફાવત હોવાની સંભાવના છે અને જેટલો પણ તફાવત થશે તો એની સીધી અસર મધ્યસ્થની કિંમત પર થશે ને એના કારણે મધ્યસ્થનું જે માપ થાય છે એટલું ચોક્કસ ગણાતું નથી।